ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આંકડાશાસ્ત્રમાં આપણે લેવલ ટુમાં આગળ વધીએ. બહુ સરસ મજાના એક્ઝામ્પલ છે બધા. ચાલો તો 56મો એક્ઝામ્પલ છે, એવો છે કે 2m અવલોકનો. એક વાર 2m અવલોકનો મતલબ કે બેકી સંખ્યામાં અવલોકનો, એમ ગમે તે હોય, જે સંખ્યા એને ગુણ્યા 2, એટલે અવલોકનોની સંખ્યા બેકી છે, યુગ્મ સંખ્યા છે. એમાંથી અડધા b છે અને અડધા અવલોકનો -b છે. પ્રમાણિત વિચલન આપ્યું છે તો b શું હશે? પ્રમાણિત વિચલન 3 થવા માટે બી શું હોવા જરૂરી છે? તો ચાલો તો અવલોકનો લખીએ. જે રકમ આપી છે એ જ રીતે અવલોકનો લખીએ. અવલોકનો શું છે? બી બી થી બી, અડધા અવલોકનો બી, અડધા અવલોકનો -b છે. વાત કરીએ તો 2m સંખ્યામાં અવલોકનો છે, તો આ અડધા છે એ મને એમ છે એમ અવલોકનો થાય, બીજા અડધા છે એ બીજા એમ અવલોકનો થાય, બંને થઈને 2m અવલોકનો થયા. હવે પ્રમાણિત વિચલન આપ્યું છે, એટલે આપણે શું આમાંથી પ્રમાણિત વિચલન આપ્યું છે તો અવલોકનોનો સરવાળો ને એના વર્ગોનો સરવાળો જોશે. તો અહીં સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો સમજો. અવલોકનોનો સરવાળો શું થશે? જેટલા બી છે એટલા જ સામે -b છે, એટલે કે એનો સરવાળો 0 થાય. બધાનો સરવાળો કરો તો બી સામે -b એટલી જ સંખ્યામાં છે એટલે દૂર થઈ જાય. અને સિગ્મા xi સ્ક્વેર એટલે કે અવલોકનોના વર્ગોનો સરવાળો. અવલોકનોનો વર્ગોનો સરવાળો શું થાય? તો બી સ્ક્વેર આ બધા બી સ્ક્વેર. પછી પાછા -b નો સ્ક્વેરથી પણ બી સ્ક્વેર થાય. આ -b નો સ્ક્વેર એ બી સ્ક્વેર, એમ બી સ્ક્વેર. આ પણ એમ વખત છે, આ પણ એમ વખત છે. ટોટલ 2m વખત બી સ્ક્વેર છે. હાલો હવે આપણે પ્રમાણિત વિચલન અથવા વિચરણનું સૂત્ર વાપરી શકીએ. વિચરણ બરાબર શું છે? સિગ્મા xi સ્ક્વેર, એટલે હું સૂત્ર નથી લખતો, સીધું જ લખું, 2m/b² છેદમાં અવલોકનોની સંખ્યા 2m છે, માઇનસ σxi/અવલોકનોની સંખ્યા એનો સ્ક્વેર. વિચરણના સૂત્રમાં કિંમતો 2 મૂકી દીધી. અહીંયા જોશો તો આ તો 0 જ થઈ જશે, અહીંયા જોવો તો 2m ઉડી જાય છે, એટલે કેટલું થાય છે? b² અને વિચરણ આપણને આપ્યું છે, પ્રમાણિત વિચલન 3 છે એટલે વિચરણ 3નો સ્ક્વેર એટલે 9 થાય. એટલે અહીંયા b² વિધા છે, 0 = 9, બી માનાંકમાં બી બરાબર 3 થાય. બી બરાબર પૂછે તો +/-3, પણ માનાંકમાં બી પૂછ્યા છે એટલા માટે એ આપણને મળે છે 3. ઓકે, 65મો અવલોકનો x1, x2, up to xn આપ્યા છે, એના માટે આટલું આપેલું છે. થોડું ધ્યાન રાખવાનું છે આપણે, આમાં જો ધ્યાન રાખીને શીખી લેશું તો શ્રેણી શ્રેઠીમાં આવો જ ઉપયોગ આવે ત્યારે આપણે માટે એ સહેલું થઈ જાય. શું છે તો સિગ્મા અલગ અલગ આપવા માટે પહેલાં કૌંસનો વર્ગ કરી નાખવો પડે, એટલે 3 પદો અહીંયા થઈ જશે, પછી સિગ્મા અલગ અલગ. અને આપણે પ્રમાણિત વિચલન જોઈએ છીએ. પ્રમાણિત વિચલન જો માટે આપણે શું શું જરૂર પડશે તો σxi તો જોશે અને σxi² જોશે. આ બે વસ્તુ મળી જાય તો આપણને પ્રમાણિત વિચલન મળી જશે. અવલોકનોની સંખ્યા કેટલી છે? 1, 2 થી n સુધી, એટલે n અવલોકનો છે. અવલોકનોની સંખ્યા એન, ખાલી આપણે સરવાળો અને એના અવલોકનોનો સરવાળો અને અવલોકનોના વર્ગોનો સરવાળો જોઈએ. તો ચાલો અહીંયા જ આપણે આગળ વધીએ. પહેલાં ઉપરથી વર્ગ કરીએ તો આવું થાય, xi² + 2xi + 1નો સ્ક્વેર થઈ ગયો છે બરાબર 9. સિગ્મા અલગ અલગ આપી તો σxi² + 2σxi + σ1. σ1 એટલે લાસ્ટ લેક્ચરે કીધું હતું, σ1 એટલે 1 1 1 એન વખત, એટલે એ એન થાય બરાબર 9n. હજી સાદુરૂપ આપીએ તો આ એન સામે ગયા, એટલે σxi² + 2σxi = 8n. આવું એક સમીકરણ મળ્યું. ચાલો ફરીથી આનો વર્ગ કરીએ. હવે બીજું સમીકરણ ધ્યાનમાં લઈએ, એનો વર્ગ કરીને સિગ્મા જુદો જુદો આપીએ. તો આનો વર્ગ કરીએ તો શું થશે? σxi² - 2xi. જો કે આના જેવું જ થઈ જાય, ખાલી માઇનસ છે એને બદલે
प्लस से जगह अँ माइनस आवाना है। प्लस वन बराबर फाइव एल, सिग्मा जुदो जुदो तो सिग्मा एक्स आई स्क्वेर माइनस टू सिग्मा एक्स आई प्लस सिग्मा वन, सिग्मा वन एटले शू थाय एन बराबर फाइव एल। आ एन सामे जाए एटले ई समीकरण अँ लखीए छे सिग्मा एक्स आई स्क्वेर आना ऊपर थी नहीं आतु आना ऊपर थी तेथी नहीं लिखू तथा लिखू से माइनस टू सिग्मा एक्स आई बराबर शू लखू फोर एन। आ समीकरण बे, बे समीकरण उकेल मेलवो है। समीकरणों से तो एक सिग्मा एक्स आई वालू समीकरण है, बीजो चल से सिग्मा एक्स आई स्क्वेर कने एने ए अने बी धारीने लखता हो अथवा कोईपण रीते उकेल मेलवो। तो बे समीकरणों सरवाळो करिए, समीकरण वन प्लस टू बने सरवाळो करिए तो आपने शू मळे बे वक्त तो सिग्मा एक्स आई स्क्वेर आ दूर थी जाए आ प्लस माइनस उड़ी गया ने बराबर बार एन। तेथी सिग्मा एक्स आई स्क्वेर, सिग्मा एक्स आई स्क्वेर आ बे छेद में जाए एटले सिक्स एन वीधु। हलो सिग्मा एक्स आई स्क्वेर मिली गयो, सिग्मा एक्स आई स्क्वेर की किंमत समीकरण एक में मूकी दे, अँ सिक्स एन मूकिए तो सिक्स एन सामे गया एटले केटला थशे एट एन माइनस सिक्स एन एटले टू एन वीधा अने टू छेद में जाए एटले के सिग्मा एक्स आई बराबर बीता है एन। फरीथी सिग्मा एक्स आई स्क्वेर बराबर सिक्स एन मूको पहला के बीजा गमे में, चलो आम मूका सिक्स एन सामे गया एटले एट एन माइनस सिक्स एन एटले टू एन वीता, टू एन ने टू छेद में जाए एटले एन वीता। चलो आ बे मिली गयो। हवे आपणे प्रमाणित विचलन जोईए छे तो प्रमाणित विचलन सूत्र शू है सिग्मा एक्स आई स्क्वेर अपोन एन माइनस सिग्मा एक्स आई अपोन एन आखा नो स्क्वेर। ओली किंमत अँ मूकी दी है तो आगे सिग्मा एक्स आई स्क्वेर एट्ले सिक्स एन अपोन एन माइनस सिग्मा एक्स आई एट्ले एन मिला एन अपोन एन आखा नो स्क्वेर। सादुरूप हजी आप तो एन एन उड़ी गए, एन एन उड़ी गए एट्ले सिक्स माइनस वन नो स्क्वेर, सिक्स माइनस वन एट्ले फाइव, फाइवनु वर्गमूल एवं प्रमाणित विचलन मिलूँ। विचलन पूछू हो तो रूट फाइव ने बदले फाइव थी जाए बराबर। सरस एक्जाम्पल से आ बने तो चलो हजी आग आप पी छप्पन पी आग पांसठ पी जो है झड़प थी आगनी रकमों जो माँडो। મારે જરૂર જણાવી દો ક્યાંય તો સ્ક્રીનશોટ તરત લઈ લેવો, સ્ક્રીનશોટ માટે સરળ રીતિ હોય કે વિડીયો પોઝ કરી દેવાનો, વિડીયો પોઝ કરી અને પછી સ્ક્રીનશોટ લેશો તો સરસ સ્ક્રીનશોટ આવી જશે। પછી એક 66 એમસીક્યુ છે, અવલોકનો એક્સ વન એક્સ ટુ સરસ એક વિસ્તારનો ઉપયોગ કરીએ છીએ, એનો વિસ્તાર આર એવું આપ્યું છે, વિસ્તાર આર છે। પછી બીજું શું આપ્યું છે, વિચરણ આપ્યું છે, વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર વન અપોન એન માઇનસ વન સિગ્મા એક્સ આઈ માઇનસ એ એક્સ બાર નો સ્ક્વેર એટલું આપ્યું હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે, કંઈ જ વાંધો નહીં। એનો વિસ્તાર આર છે, એ વિસ્તાર કોને કહેવાય તો મોટા અવલોક, સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીએ એટલે વિસ્તાર મળે, સૌથી મોટામાંથી નાનું બાદ કરીએ તો આર આવે છે, બાકી બીજા કોઈની અંદરો અંદર બાદ બાકી કરો તો એ આરથી નાનું રહે, દેખીતું જ છે। સૌથી મોટું અવલોકન હોય એમાંથી સૌથી નાનું બાદ કરીએ એને વિસ્તાર કહેવાય, એ સિવાયની બીજી સંખ્યાઓમાં બાદ બાકી કરો તો એ વિસ્તારથી નાની કિંમત આવે, બરોબર છે, આટલું ક્લિયર। તો હવે અવલોકનમાંથી મધ્યક બાદ કરીએ, પહેલાં અવલોકનમાંથી મધ્યક બાદ કરીએ તો એ પણ આરથી નાનો, કારણ કે મધ્યક તો આની વચ્ચે જ ગમે તો કોઈ સંખ્યા હશે, બીજા અવલોકનમાંથી મધ્યક બાદ કરી તો એ પણ આરથી નાનો આવે, ઇક્વલ પણ આવી શકે, એવી રીતે છેલ્લા અવલોકનમાંથી પણ મધ્યક બાદ કરો તો એ વિસ્તારથી નાનું આવે, કારણ કે વિસ્તાર કોને કહેવાય, સૌથી મોટામાં સૌથી નાનું બાદ કરીએ તો, એ સિવાયની બાદબાકી કરીએ તો આરથી નાનું આવે,
तो चलो हमें आप जोए छे आटले शू छे समझिए एक्स आई माइनस एक्स बार नो स्क्वेर आ जोए छे एटले सिग्मा एटले एक्स वन माइनस एक्स बार नो स्क्वेर वत्ता एक्स टू माइनस एक्स बार नो स्क्वेर एम करता करता छेले आईनी किंमत वन थी एन सुधी हो बराबर एटले छेले एन मूकी आईनी जगह एटले एक्स एन माइनस एक्स बार હવે એક્સ વન કરતાં એક્સ વન માઇનસ એક્સ બાર કરતાં આર મોટા છે એટલે આપણે અહીંયા છે એનાથી મોટી કિંમત મૂકીએ અથવા ઇક્વલ હશે જો ઇક્વલ નથી રાખતો અહીંયા છે એનાથી મોટું પદ એટલે આના કરતાં હવે મોટું લખતો જાય અહીંયા છે એના કરતાં મોટી કિંમત લખવું જોઈએ એમ બધે છેલ્લે સુધી જે છે એનાથી મોટું પદ મૂક્યું એટલે આના કરતાં મોટી નિશાની અહીંયા આવે એવી રીતે લખવું કેટલા પદ છે તો આર 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 એન વખત છે પેલું બીજુંથી એન સુધી એટલે એન આર સ્ક્વેર થયું એટલે આની કિંમત કેવી મેળવી છે એન આર સ્ક્વેર કરતાં નાની અથવા આના કરતાં એન આર સ્ક્વેર મોટા છે એ હવે આપણને જે પૂછ્યું છે એમાં મૂકી દઈએ વન અપોન એન માઇનસ વન આના કરતાં કોણ મોટું છે એન આર સ્ક્વેર એટલે હવે મોટી કિંમત મૂકીએ છીએ તો આ મોટું પદ થઈ જાય છે આ વિચરણ સ્ક્વેર બરાબર આવ્યું વિચરણ બરાબર આવ્યું પ્રમાણિત વિચલન તો આનું વર્ગમૂળ લેવું જોઈએ આનું વર્ગમૂળ આખાનું લઈએ એટલે આર સ્ક્વેરનું વર્ગમૂળ આર થાય અને બાકીનું આ વર્ગમૂળની અંદર એમનેમ રહેશે અંશમાં એન વધે ને છેદમાં એન માઇનસ વન આ જે વિકલ્પ હોય એ વિકલ્પ તમે ટીક કરી નાખશો બહુ સરસ પ્રશ્ન છે સમજવા જેવો પ્રશ્ન છે શું કન્સેપ્ટ જ સરસ છે પહેલી લીટી ઉપરથી જ બીજી લખી વિસ્તાર આર એટલે સૌથી મોટામાંથી નાનું અવલોકન બાદ કર્યું તે આર છે તો બીજા કોઈ અવલોકનોની બાદબાકી કરો તો એ આરથી નાનું થાય મધ્યક પણ આની વચ્ચે જ ક્યાંક આવતું હોય અને આ અવલોકનમાંથી વચ્ચેની જ કોઈ કિંમતની આસપાસ હશે કારણ કે એ મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવાય વચ્ચેની અવલોકનની આસપાસ જ આવે એટલે અવલોકનમાંથી મોટી કિંમતને બદલે વચ્ચેની કિંમત બાદ કરીએ તો એ આરથી નાનું જ આવે એમ બધે આરથી નાનું પછી આ જે જોઈએ છે એ મેળવી લીધું એ જે જોઈએ એ મળ્યું એ કિંમત આમાં મૂકી દે એટલે આપણને એક સરસ મજાનો એમસીક્યુ પૂરો થયો ત્યાર પછી 66 પછી 67મો પણ એટલો જ સરસ એમસીક્યુ છે 67માં જેવો જ 67માં સમજી લ્યો પછી એવો જ એક 88મો એમસીક્યુ ખાલી આંકડાઓમાં રકમમાં સંખ્યાઓમાં ફેરફાર છે તો એ અંકમાં ફેરફાર છે એવો તમે એક પ્રેક્ટિસમાં જાતે ગણી નાખજો 67 જેવો જ 88મો છે 88 શું છે અવલોકનો અવલોકનો અથવા તો સંખ્યાઓ એક વન છે પછી વન પ્લસ ડી છે વન પ્લસ ટુ ડી છે એમ એમ કરતાં કરતાં ક્યાં સુધી છે વન પ્લસ 50D સુધી 50D સુધી અવલોકનો છે એટલે કેટલા અવલોકનો હશે આ તો આને થોડી વાર ભૂલી જઈએ તો ડી ટુ ડીથી 50D સુધી આ 50 અવલોકનો વધારાનું આ એક અવલોકન છે એટલે 51 અવલોકનો છે આટલું ક્લિયર આમ જોઈએ તો આ સમાંતર શ્રેણી પણ કહેવાય જે તમે 10મામાં જોઈ ગયા છો અને હજી પણ આપણે શ્રેણી સ્ટડી ચેપ્ટરમાં આના વિશે એક સ્વાધ્યાય આખો આવશે મધ્યકમાંથી લીધેલ સરેરાશ વિચલન 260 છે મધ્યકમાંથી શું છે મધ્યકમાંથી લીધેલ સરેરાશ વિચલન કેટલું આપ્યું છે સરેરાશ વિચલન 260 છે તો તમારે શું મેળવવાનું છે તો ડી શું હશે ડી મેળવવાનું છે કોઈ જ વાંધો નહીં મધ્યકમાંથી સરેરાશ વિચલન એટલે પહેલાં તો રીત યાદ કરીએ પહેલાં મધ્યક શોધવાનો પછી અવલોકનોમાંથી મધ્યક બાદ કરવાનો પછી એનું સરેરાશ વિચલન શોધવું હોય તો શું કરવાનું છે એનું સરેરાશ મેળવવા સરવાળો ભેગા અવલોકનોની સંખ્યા પહેલાં મધ્યક મેળવવાનો આ સ્ટેપ થાય મધ્યક મળ્યા પછી અવલોકનોમાં મધ્યક બાદ કરવાનો એનો સરવાળો ભેગા અવલોકનોની સંખ્યા આટલું આવડે છે તો એ જ રીતે ગણતો જવાનું છે કંઈ જ ગભરાવાની જરૂર નથી ચાલો તો મધ્યક મેળવવો છે મધ્યક એટલે અવલોકનોનો સરવાળો અવલોકનોનો સરવાળો વન પ્લસ ડી વન પ્લસ ટુ ડી થી વન પ્લસ 50D છેદમાં અવલોકનોની સંખ્યા જે 51 આપી છે
चलो सरवाळो करवो छे केटलो सरवाळो थाय एक 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 ई 51 वखत छे एटले 51 थशे डी प्लस टू डी प्लस 50 डी एनो सरवाळो करवो होय बीजा बीजा पद एमांथी हूँ डी कॉमन लो एटले सरवाळो आवड़ी जशे अहींया वैधा 1 2 થી 50 સુધી છેદમાં 51 ચાલો હવે સરવાળો કરો 1 થી 50 નો સરવાળો 1 થી 50 નો સરવાળો આપણે આ રીતે મેળવી એને એન પ્લસ 1/2 એમાં એનની જગ્યાએ 50 મૂકીએ એટલે 51 ડી એનની જગ્યાએ શું મૂકીએ 50 પદોનો સરવાળો 1 થી 50 નો જોઈએ એટલે 50 50 વત્તા 1 એટલે 51 છેદમાં 2 છેદમાં 51 અહીંયા તમે જોશો તો છેદ ઉડી ગયા કેટલા વધ્યા છે 25 વધ્યા અને 51 કોમન નીકળશે એ 51 આ છેદના 51 આરે ઉડી જાય એટલે કેટલા વધે છે અહીંયા 51 કોમન લઈએ એટલે 1 વધ્યા અહીંયા 51 કોમન લીધા છે આ છેદના 51 આરે 2 વધ્યા છે એટલે શું વધ્યું છે 25 ડી જો મધ્યક પૂછ્યો હોય તો 1 પ્લસ 25 ડી એટલો મધ્યક મળ્યો આટલું બરાબર મધ્યક પૂછે તો આ રીતે મધ્યસ્થ મેળવતા આવડે તો 51 પદ છે કેટલામું પદ મધ્યસ્થ થાય તો 51 અયુગ્મમાં છે અયુગ્મમાં છે એટલે 51 વત્તા 1 છેદમાં 2 52ના છેદમાં 2 એટલે કે 26મું પદ 26મું પદ કયું આવશે એ મધ્યસ્થ બને આપણે મધ્યક મેળવો હવે મધ્યકનો દરેક અવલોકનોમાંથી વિચલન જોઈએ છીએ એટલે સિગ્મા XI માઇનસ એક્સ બાર મેળવવો છે એટલે કે શું છે અર્થ સમજો XI એટલે અવલોકન અવલોકનમાંથી મધ્યક બાદ કરીને એનો સરવાળો લખતો જવાનો અવલોકનમાંથી મધ્યક બાદ કરી એની ધન કિંમત લખાવજો એની ધન કિંમતનો સરવાળો ચાલો પહેલા અવલોકનમાંથી આ મધ્યક બાદ કરો તો કેટલા વધ્યા 25D બરાબર બીજા અવલોકનમાંથી આ બાદ કરો અથવા એમાંથી આ બાદ કરો એનું ધન મૂલ્ય જ લખવું છે આપણે 1 પ્લસ 25 ડીમાંથી આ બાદ કરો એટલે શું વધશે 24 ડી 1 તો ઉડી જ જાય છે બરાબર પછી ત્રીજા અવલોકનમાંથી આ બાદ કરો એટલે 23 ડી વધે એમ કરતાં કરતાં ક્યારેક 0 પણ આવી જશે એટલે કે એક ડી આવશે ડી પછી 0 આવશે ડી ક્યારે આવશે તો આગળ જઈએ તો 1 પ્લસ 24 ડી એવું અવલોકન હશે બરાબર ને 1 પ્લસ 24 ડી એમાંથી આ 1 પ્લસ 25 ડી બાદ કરો તો ડી આવે 1 પ્લસ 24 ડી પછી આવશે 1 પ્લસ 25 ડી એમાંથી આ બાદ કરશો એટલે 0 આવ્યું એના પછી 1 પ્લસ 26 ડી હશે એમાંથી આ બાદ કરો તો ડી આવે એમ કરતાં કરતાં છેલ્લામાંથી પાછું બાદ કરો તો 25 ડી આવશે આ બધાનો સરવાળો સરવાળો મેળવી લઈ તો 25 ડી 2 વખત છે 24 ડી અહીંયા છે તો આની આગળનું પદે હશે અને આગળનું કયું હશે 1 પ્લસ 49 ડી એમાંથી આ બાદ કર્યું એટલે 1 પ્લસ એટલે 24 ડી હોય એટલે બધા અવલોકનો 2 વખત છે 2 વખત શું છે 25 ડી અથવા ક્રમમાં લખીએ તો ડી 2D 3D થી 25D આ બધા 2 વખત હજી આમાંથી D કોમન લઈ લઈએ એટલે કે 2 અને D પછી હવે કોનો સરવાળો કરવાનો છે 1 થી 25 નો સરવાળો 1 2 થી 25 સુધી આનો સરવાળો આ સૂત્રથી જ કરી નાખવો છે આ જ સૂત્રથી સરવાળો એની 1 થી 25 નો સરવાળો એટલે એની જગ્યાએ 25 મૂકી તો અહીંયા 25 અહીંયા 25 વત્તા 1 એટલે 26 છેદમાં 2 શું ફરીથી 25 મૂકીએ તો 25 26 છેદમાં 2 એટલે 25 × 3 એટલે સરવાળો કરીએ તો આ 2D અને ઓલું કેટલું થયું છે 25 ને 26 ભાગ્યા 2 એટલે 13 હવે આ સરવાળો થયો આપણે આ સૂત્રમાં કિંમત મૂકવી છે અને સરેરાશ વિચલન 260 આપ્યું છે તો ચાલો અહીંયા કિંમત મૂકી જ દઈએ 2D × 25 × 13 / n n એટલે અવલોકનોની સંખ્યા 51 છે અને અહીંયા 260 અહીંથી આ શરૂ કર્યું હવે 13 × 2 = 26 થાય 26 અહીંયા છેદ હારે ઉડી જાય કેટલા વધ્યા 10
તેરદુ છવ્વીસ, છવ્વીસ છેદમાં જાય એટલે દસ વિધા, એકાવન સામે ગુણાઈને પચીસ છેદમાં જાય એટલે તમને ડી મળી જશે. સરસ એમસીક્યુ છે. આવો જ એમસીક્યુ એક 88મો આવશે, એ તમે પાછો પ્રેક્ટિસ તરીકે ગણાવજો. બે વસ્તુ આમાં મહત્ત્વની છે, એક તો મધ્યક શોધવો, પછી દરેક અવલોકનોમાંથી મધ્યક બાદ કરો ને એનો સરવાળો મેં લખ્યો સીધો જ, એનો સિગ્મા. એ સરવાળામાં શું કર્યું છે, બધું બબે વખત છે એટલે ટુ ટાઈમ ડી, ટુ ડી, થ્રી ડી થી પચીસ ડી, પચીસ ડી બે વખત, એમ ચોવીસ ડી બે વખત, એમ બધા અવલોકનો ડી પણ બે વખત. પછી ડી કોમન લઈ લીધો છે એટલે એકથી પચીસનો સરવાળો, અને એકથી પચીસનો સરવાળો આ સૂત્ર મુજબ મેળવી લીધો છે. આ સરવાળો મેળવો. હવે પ્રમાણિત વિચલનનું સૂત્ર, પ્રમાણિત વિચલન બસો સાઠ, સોરી સરેરાશ વિચલન એનું સૂત્ર 260 આપ્યા છે. અહીંયા સરવાળો જે મેળ્યો છે મૂકી દે, છેદ ઉડાડી એટલે ડી મળી જશે. બરાબર, સરસ મજાનો એક્ઝામ્પલ. ચાલો હજી આના પછી આગળ વધીએ. અઠ્યાસીમો સરસ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ તૈયાર કરી લખાઈ દે, પછી તમારે 88મો ગણ નાખવો એટલે પ્રેક્ટિસ થઈ જાય, સાદું રૂપમાં ફાવટ આવી જાય. આંકડાઓ બદલીને જ્યારે પરીક્ષામાં પૂછે તો પણ આવડી જશે. ચાલો એના પછી હવે આપણે આવ્યા છીએ ત્રેસઠમાં. તો રેગ્યુલર રીત જ છે અવલોકનો, 17 અવલોકનો એનો મધ્યક છે અને 3 અવલોકનો દૂર કરવાના છે. દૂર કરીએ એટલે જે કુલ સરવાળો એમાંથી 3ને બાદ કરી નાખવાના, નવો મધ્યક શોધવાનો છે. પછી 69 સરસ પ્રશ્ન છે. 69 માહિતીવાળો પ્રશ્ન છે, ટેક્સ્ટબુકમાં જો કે એનું લખાણ છે જ, થિયોરિટિકલ છે કે કોઈપણ એક્ઝામ્પલ હોય એકનું એક જ, એમાં પ્રમાણિત વિચલન શોધો અને સરેરાશ વિચલન શોધો કોણ મોટું આવે. તો એકના એક જ અંક હોય, ધારો કે એક બે ને દસ, આ અવલોકનો જ લઈએ, અવલોકનો કોઈ પણ લખીએ, એક બે દસ, હજી તમને ઠીક લાગે તો હજી લખો 13, હજી તમારે જે લખવું એ લખો 17, હજી જે લખવું એ લખી નાખો. આનું તમે પ્રમાણિત વિચલન મેળવો, એટલે પ્રમાણિત વિચલન એટલે સિગ્મા મેળવો. સિગ્મા અથવા તો એને એસડી પણ કહેવાય, સ્ટાન્ડર્ડ ડેવિએશન, ઇંગ્લિશ નામ ઉપરથી છે આ, એક સંકેત છે, અને ઇંગ્લિશ નામ સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે પ્રમાણિત વિચલન, અને મીન ડેવિએશન મેળવો એટલે કે સરેરાશ વિચલન મેળવો. કોણ મોટું આવે, હંમેશા આ જ મોટું આવે. જો અવલોકનો બધા સરખા હોય તો બે ઇક્વલ પણ આવે, અથવા અમુક ખાસ પ્રકારના ચોક્કસ ક્રમમાં પદ આવતા હોય ત્યારે પણ બે ઇક્વલ આવે. બાકી જનરલી સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન મોટું હોય, અને મીન ડેવિએશન એટલે કે સરેરાશ વિચલન હંમેશા નાનું આવે. એક જ સરખા અવલોકનો માટે વાત કરીએ છીએ. આ જ અવલોકન માટે આ મેળવવાનું, એ જ અવલોકન માટે આ મેળવવું, તો સ્ટાન્ડર્ડ ડેવિએશન મોટું આવે. એના પછી 70મો સમજી શકાય એવો છે, સાવ સહેલો દાખલો છે. એક વિદ્યાર્થીના 3 વિષયમાં ગુણ 75-80% એટલે 100માંથી એમ ગણવાના, બીજું કોઈ એનાથી અઘરી વસ્તુ નથી બની જતી, 85 આમ ગુણ છે, 3 વિષયના ગુણ છે, 4th પરીક્ષાના ગુણ હજી બાકી છે. જો હવે આને 4th ગુણ જે આવે તો 4 વિષયનો સરેરાશ અમુક તો ખબર પડી જ જાય કે હવે 50થી ઓછા તો નહીં જ આવે ટકા, આમાં ભલે ગમે એટલે, કે 55થી ઓછા નહીં આવે, 60થી ઓછા નહીં આવે, એ તો આપણને અંદાજ આવી જ જાય કે અહીંયા ગમી માર્ક્સ આવે તોય હવે આપણી એવરેજ છે એ આનાથી વધારે જ રહેવાની છે. તો એ સરેરાશ મેળવવા શું કરવું પડે, ધારો કે અહીં એક્સ ગુણ આપણને એવા છે, એક્સ કોઈ પણ હોય, હવે નવો મધ્યક મેળવવો છે. નવો મધ્યક એક્સ બાર શું થાય છે, બધાનો સરવાળો 85+1/4, તો આનો સરવાળો થાય 240+1/4. 4 અલગ અલગ આપી દઈએ તો અહીંયા થાય 60+x/4, એટલે મધ્યક કેવો આવશે, 60થી વધારે જ આવશે. અહીંયા જે ગુણ આવે એટલા પ્રમાણે વધારે આવે,
साइठ तो ओछा में ओछो आवानुं छे ने आ कई गुण गुण होय एटले ई किंमत जीरो के जीरो थी मोटी ज होय। ज्यारे परीक्षा आपो छो त्यारे मार्क्स ऋण कोई दिवस आवता नथी એટલે આ કિંમત ધન જ છે એટલે 60 કે 60 થી વધારે જ જવાબ આપણને મળવાનો છે। 60 કે 60 થી વધારે એમ શબ્દ શું કામ બોલું છું તો કે ગુણ 0 હોય તો આ 0 તો 60 આવશે। અહીંયા જો આપણને ગુણ 0 આવ્યા ચોથી પરીક્ષામાં તો એનું સરેરાશ 60 આવશે। 60 થી વધારે આવ્યું 0 થી વધારે ગુણ આવ્યા તો 60 થી એટલો સરેરાશ આપણો વધી જશે। બહુ સરસ એમસીક્યુ છે 69 પછી 70 ને સોરી આ 70 પછી 71 શું છે કંઈક શબ્દો થોડાક નવા લાગે એવા છે દાખલો નવો નથી। પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે અવલોકનો હું જો લખું તો 1 2 3 થી એન સુધીના અવલોકનો છે એનો ભાર ભાર એટલે બીજું કંઈ જ નહીં આવૃત્તિ ભાર એટલે આવૃત્તિ આવૃત્તિ કેવી છે તો કે આ સંખ્યા છે એના વર્ગ એવી એની આવૃત્તિ છે એન અવલોકન છે એની આવૃત્તિ એન સ્ક્વેર છે। તો તમારે મેળવવાનું છે કનો મધ્યક મેળવવાનું છે। મધ્યક મેળવવા માટે મધ્યકનું આપણે સૂત્ર તો પહેલાં યાદ કરવું પડે ને જ્યારે આવૃત્તિ હોય ત્યારે મધ્યકનું સૂત્ર આવું છે FI x I / આવૃત્તિઓનો સરવાળો। ચાલો થોડુંક કંઈક હજી યાદ કરીએ FI x I નો સ્તંભ જોઈએ બરોબર છે તો આ બંનેનો ગુણાકાર બંનેનો ગુણાકાર 1 નો ક્યુબ 2 × 2 નો સ્ક્વેર એટલે 2 નો ક્યુબ 3 × 3 નો સ્ક્વેર 3 નો ક્યુબ એમ છેલ્લે n નો ક્યુબ બને। હવે આપણે અહીં કિંમત મૂકીએ σFIxi એટલે આનો સરવાળો એનો સરવાળો એટલે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ થી n નો ક્યુબ છેદમાં કેપિટલ એન એટલે શું તો કે અહીંયા જે મળે એટલે આનો સરવાળો 1 સ્ક્વેર 2 સ્ક્વેર થી એનનો સ્ક્વેર કંઈ જ નથી અવલોકનોનો સરવાળો અને અવલોક આવૃત્તિ અને અવલોકનોના ગુણાકાર એ સરવાળો એ બંને મૂક્યા છે ટૂંકમાં આ સૂત્રમાં છે એ પ્રમાણે મૂકી દીધું। હવે ઉપરના સરવાળા એટલે કે આપણે સંકેતની વાત કરીએ તો સંકેત આવો આવી ગયો છે σXi σN³ / σN² ઉપરનું સૂત્ર શું છે n² n + 1² / 4 છેદમાં σN² નો વર્ગોનો સરવાળો n + 1 2n + 1/6 આના છેદમાં હવે છેદ ઉડાડશો એટલે વિકલ્પ મળી જાય છેદ ઉડાડવામાં કંઈ જ અઘરું નથી સરખું છે પહેલાં ઉડી જાય છેદનો છેદ 6 છે એ ઉપર આવી જાય 6 / 4 એટલે 3/2 ને બાકી વધ્યું શું અહીં n + 1 અને છેદમાં વધ્યું છે 2n + 1 બરાબર બહુ સરસ છે। ટૂંકમાં અવલોકનો છે ભાર એટલે આવૃત્તિ પછી મધ્યક શોધો એટલે આ સૂત્ર યાદ કરો એટલે તરત ખબર પડી જાય બેનો ગુણાકાર ગુણાકાર છે એ આવી રીતે થઈ ગયો। પછી સરવાળાના સૂત્રો યાદ રાખી લેજો આપણે શ્રેણી શ્રેઢીમાં એનો ઉપયોગ કરવાના જ છીએ। એના પછી 71 પછી તમે 72મો જુઓ સરસ મજાનો MCQ છે ચાલો એ પણ સોલ્વ કરી નાખીએ। બોતેરમાં MCQમાં તમે નજર નાખશો તો કંઈક આવું આપ્યું છે 3n અવલોકનો છે 3n અવલોકનો કેવા પ્રકારના છે તો પ્રથમ n અવલોકનો a - d છે 3n અવલોકનો એમાં n અવલોકનો a - d છે પછી બીજા n અવલોકનો a છે પછીના n અવલોકનો a + d થી a + d એ પ્રકારે છે બરાબર છે।
એન અવલોકનો આપણ એન અવલોકનો સોરી અહીંયા સુધી જ અને અહીંથી અહીંયા સુધીના પણ એન અવલોકનો છે. હવે આપણે મેળવવાનું છે તો કે વિચરણ ચાર તૃતીયાંશ હોય તો ડી મેળવવાનું છે. વિચરણ આપ્યું છે, વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર આપ્યું છે. સિગ્મા સ્ક્વેરનું સૂત્ર યાદ કરી તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન અને સિગ્મા એક્સઆઈ અપોન એન અખાઈનો સ્ક્વેર ને આપ્યું છે ચાર તૃતીયાંશ. એટલે આપણે શું કરવું પડશે, અવલોકનોનો સરવાળો કરવો છે. સિગ્મા એક્સઆઈ જોશે, સરવાળો સાવ સહેલો. ચાલો સરવાળો કરીએ, આ બધા વચ્ચે વત્તા મૂકી દે એટલે સરવાળો થઈ જાય. સરવાળામાં તમે જોશો તો માઇનસ ડી જેટલી વખત છે એટલી વખત જ પ્લસ ડી છે, એટલે ડી તો ઉડી જ જવાના. શું વધવાનું, એ એન વખત, અહીંયા એ એન વખત, અહીંયા એ એન વખત, એટલે એ છે એ થ્રી એન વખત આવે. ત્રણ એન વખત એ આવશે એટલે થ્રી એન, ત્રણ એન વખત. એન વખત એટલે એન એ થયું, અહીંયા એ એન વખત એટલે એન એ થાય, અને અહીંયા પણ એ એ અવલોકનો એન વખત એટલે થ્રી એન વખત થયું. સાચું તો મેળવવાનું આ છે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર, અવલોકનોના વર્ગોનો સરવાળો. હવે એ માઇનસ ડી એના વર્ગો આવું આપણે એ માઇનસ ડી નો સ્ક્વેર પછી એ સ્ક્વેર એ સ્ક્વેર એ સ્ક્વેર આવશે, હું ટૂંકમાં લખું છું. પછી આવશે એ પ્લસ ડી નો સ્ક્વેર, આ પણ એન વખત, આ એન વખત ને આ એન વખત. આ સરવાળો જોઈએ છીએ. હાલો વર્ગ કરીએ તો બધે પહેલું અહીંયા શું આવશે, વર્ગ વર્ગ લખાવી દઉં તો આનો વર્ગ આવો કંઈક થાય, એ સ્ક્વેર માઇનસ ટુ ડી પ્લસ ડી સ્ક્વેર, બરાબર. આનો કે આનો વર્ગ બધાનો એ થાય. આનો વર્ગ શું થાય, એ સ્ક્વેર પ્લસ ટુ એ ડી, એ પણ આવશે ટુ એ ડી, ટુ એ ડી અને ડી સ્ક્વેર. આ કોનો વર્ગ છે, આનો કે આનો વર્ગ, બધાનો વર્ગ. તો થાય છે શું, વર્ક કરીએ એટલે બધે ત્રણ ત્રણ પદ આવશે, અહીંયા ત્રણ ત્રણ પદ આવશે, પણ એના મધ્યમ પદ જોઈએ તો અહીંયા બધે મધ્યમ પદ માઇનસ ટુ એડી આવશે અને અહીંયા બધે મધ્યમ પદ પ્લસ ટુ એડી આવશે, એ બધા જ ઉડી જશે. આના મધ્યમ પદ જેટલા આવશે એ બધા માઇનસ ને અહીંયા મધ્યમ પદ જેટલા આવશે એ બધા પ્લસ, પરસ્પર વિરોધી હશે એટલે મધ્યમ પદો બધા ઉડી જાય છે. પ્રથમ પદ એ સ્ક્વેર એ સ્ક્વેર એન વખત, એ સ્ક્વેર એ સ્ક્વેર એન વખત, અને અહીંયા એ સ્ક્વેર એ સ્ક્વેર એન વખત એટલે થ્રી એન વખત એ સ્ક્વેર આવશે. ડી સ્ક્વેર કેટલી વખત આવે, ડી સ્ક્વેર અહીંયા ત્રીજું પદ વધતું હોય છે, એ ડી સ્ક્વેર એન વખત અહીંયા તો છે નહીં, અહીંયા ડી સ્ક્વેર એન વખત એટલે ટુ એન વખત ડી સ્ક્વેર આવશે. આ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર થયો. હવે આપણે વિચરણનું સૂત્ર લખીએ. વિચરણ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સઆઈ અપોન એન આખાનો સ્ક્વેર આપ્યું છે ફોર બાય થ્રી. અહીંયા કિંમત મૂકીએ શું આવડવા, થ્રી એન અવલોકનોનો સરવાળો, વર્ગોનો સરવાળો, છેદમાં અવલોકનોની સંખ્યા, અવલોકનો એન નથી થ્રી એન છે, માઇનસ સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનોનો સરવાળો થ્રી એન એ છે, અવલોકનોની સંખ્યા થ્રી એન, એનો સ્ક્વેર ચાર તૃતીયાંશ. તમે જોશો તો થ્રી એન ઉડી ગયા. અહીંયા થ્રી એન અલગ અલગ આપો તો અહીંયા વધ્યા છે એ સ્ક્વેર, બરાબર. અહીંયા આપો તો એન ઉડી જાય, ટુ બાય થ્રી ડી સ્ક્વેર, અહીંયા એ સ્ક્વેર અને ફોર બાય થ્રી, એ સ્ક્વેર હજી ઉડી ગયા. આ થ્રી પણ ઉડી જશે હવે સામે સામે, ટુ છેદમાં જશે એટલે ડી સ્ક્વેર બરાબર કેટલા વધે છે, ડી સ્ક્વેર બરાબર બે, ડી બરાબર પ્લસ ઓર માઇનસ રૂટ ટુ. ડી બરાબર કેટલા આવશે, પ્લસ ઓર માઇનસ રૂટ ટુ. તો પણ સરસ એમસીક્યુ છે. હવે આગળ વધીએ.
मानांक में डी पूछू है तो रूट टू पचीन तोतेरमो सैद्धांतिक प्रश्न है अवलोकन एक्साई है यहाँ ये कोईपण संख्या से अवलोकनों मध्यक बाद करो एना वर्गों सरवाड़ो पची अवलोकनों कोई संख्या बाद करो एना वर्गों सरवाड़ो कोण मोटो थाय बधा अवलोकन में मध्यक बाद करो के अन्य संख्या बाद करो कोण मोटो थाय એનો પાછો વર્ગ કરવાનો છે એટલે ઋણ તો રહેશે નહીં ધન જ થઈ જશે તો કોણ મોટું હોય સિમ્પલ જ છે આ નિશાની આવે શું કામે અવલોકનોમાંથી મધ્યક બાદ કરીએ બધા અવલોકનમાં મધ્યક બાદ કરીએ એના વર્ગોનો સરવાળો કરીએ મધ્યક એટલે વચ્ચેની કિંમત છે જ્યારે આ અન્ય કોઈ પણ કિંમત તમે બહારની લઈ શકો ધારો કે અવલોકનો આપણે 1, 2, 3 થી 10 સુધી છે એનો મધ્યક મેળવીને અવલોકનમાં મધ્યક બાદ કરી એના વર્ગોનો સરવાળો એ ગમે કિંમત લઈએ હવે મધ્યક નહીં મધ્યક તો અહીંયા વચ્ચેની કિંમત હશે 5.5 આવશે મધ્યક જ્યારે એ કોઈપણ કિંમત તમે 100 લઈ શકો અવલોકનમાં 100 બાદ કરીને વર્ગ કરો એ 1000 લઈ શકો અવલોકનમાંથી 1000 બાદ કરીને એનો વર્ગ કરો દેખીતું જ છે આ જમણી બાજુ છે એ વધી જશે સમજવા જેવો સૈદ્ધાંતિક પ્રશ્ન કેવા શું માગે અવલોકનમાંથી મધ્યક બાદ કરીને વર્ગોનો સરવાળો કરો અવલોકનમાંથી અન્ય કોઈ કિંમત બાદ કરીને વર્ગોનો સરવાળો કરો મધ્યક એટલે સરેરાશ કિંમત બાદ કરી હોય એ જ નાનું થાય એના પછીનો 74મો 10મું ધોરણ યાદ કરીએ સમાંતર શ્રેણીમાં આવેલી ચાર ક્રમિક સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં ચાર ક્રમિક સંખ્યાઓ લેવી હોય તો તમે આવી રીતે કંઈક લેતા એ માઇનસ 3D પછી હું લેતા એ માઇનસ ડી પછી એ પ્લસ ડી ને હવે એ પ્લસ 3D આ ચાર સંખ્યાઓ લીધી આપણી પાસે આમ જોઈએ તો ચાર અવલોકનો આવા આપ્યા છે રકમમાં લખું છે શબ્દોમાં લખું આપણે હવે એ આ સંકેતોમાં સમાંતર શ્રેણીમાં ચાર અવલોકનો આપણે જનરલી આવી રીતે લઈએ છીએ ત્રણ અવલોકનો હોય તો આમ લેતા એ માઇનસ ડી એ ને એ પ્લસ ડી યાદ આવ્યું ચાર અવલોકનો આવી રીતે લખતા હવે આગળ વધો આ સંખ્યાઓનું પ્રમાણિત વિચલન √5 હોય તો સામાન્ય તફાવત શોધો ડી મેળવવાનો છે પ્રમાણિત વિચલન આપ્યું છે પ્રમાણિત વિચલન કેટલું આપ્યું છે પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા √5 છે તો તમારે સામાન્ય તફાવત એટલે કે ડી ડિફરન્સ મેળવવાનું છે ડિફરન્સ એટલે તફાવત સામાન્ય તફાવત તો પ્રમાણિત વિચલનનું સૂત્ર અહીંયા લખેલું જ છે આપણે આનો ઉપયોગ કરી નાખીએ હવે તો સિગ્મા એક્સાઈ જોશે એટલે કે બધાની સરવાળો જોશે એના વર્ગોનો સરવાળો જોશે અહીંયા જે ગણ્યું એ જ પ્રકારે સિગ્મા એક્સાઈ અવલોકનોનો સરવાળો ચાલો આનો સરવાળો તો આવડે એમ જ છે માઇનસ 3D ને પ્લસ 3D ઉડી ગયા માઇનસ ડી ને પ્લસ ડી પણ ઉડી ગયા સરવાળો કરીએ તો 4 વખત એ વધતા એટલે 4A જેમ અહીંયા 3N વખત એ વધતા તેમ અહીંયા 4 વખત અવલોકનોના વર્ગોનો સરવાળો તો વર્ગોનો સરવાળો એટલે એ માઇનસ 3D નો સ્ક્વેર એ માઇનસ ડી નો સ્ક્વેર એ પ્લસ ડી નો સ્ક્વેર અને એ પ્લસ 3D નો સ્ક્વેર હાલો વર્ગ કરવા છે કરવા છે પણ લખવા નથી અહીંયા મધ્યમ પદ શું આવે તો 2 × પેલું બીજું મધ્યમ પદની નિશાની એટલે માઇનસ 2 × 3 એટલે 6 માઇનસ 6AD આવે અને અહીંયા આવશે એ જ રીતે પ્લસ 6AD મધ્યમ પદ એ ઉડી જાય એવી રીતે અહીં મધ્યમ પદ માઇનસ 2AD ને અહીંયા પ્લસ 2AD મધ્યમ પદ ઉડી જશે વર્ગ કરીએ એટલે મધ્યમ પદ ઉડી જશે મધ્યમ પદને ધ્યાનમાં લેતા નહીં જેમ અહીંયા લખ્યું હતું એમાં હા પ્રથમ પદ જોઈએ તો એ સ્ક્વેર ને એ સ્ક્વેર 4 વખત પ્રથમ પદ 4A² જો ટૂંકમાં જ ગણવાના છે આખા ગણવા જશો તો તમે એક્ઝામમાં સમય ઘટશે જ આમ જ સમજી લેવાનું હવે અંતિમ પદ ત્રીજા પદની વાત કરીએ અહીંયા 9D² ને અહીંયા 1D² 10D² ને એવી જ રીતે અહીંયા આવશે
20 डी स्क्वेर टोटल थे, 9 डी स्क्वेर डी स्क्वेर डी स्क्वेर ने 9 डी स्क्वेर। हवे प्रमाणित विचलनु सूत्र जे अहीं लिखू छे एमां सीधी किंमत मूकवा मांगीए। विचरण सिग्मा स्क्वेर, सिग्मा एक्स आई स्क्वेर એટલે 4a² 20d² છેદમાં અવલોકનોની સંખ્યા માઇનસ, હવે અહીંયા પહોંચ્યા, અવલોકનોનો સરવાળો છેદમાં n, અવલોકનોનો સરવાળો 4a છે છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા એનો સ્ક્વેર આપ્યું છે કેટલું રૂટ 5। અહીંયા 4 ઉડી ગયા, અહીંયા 4 કોમન નીકળી, આ 4 સાથે ઉડી જાય, શું વધે લખવા માંડી, અથવા 4 જુદા જુદા આપો તોય ચાલે। આ એ સ્ક્વેર, અહીંયા 5 વખત ડી સ્ક્વેર, અહીંયા એ નો સ્ક્વેર એટલે એ સ્ક્વેર વધ્યા, અને સામે રૂટ 5 નો સ્ક્વેર એટલે 5। એ સ્ક્વેર ઉડી ગયા, 5 છેદમાં જાય એટલે ડી સ્ક્વેર બરાબર 1, ડી સ્ક્વેર બરાબર 1 વધ્યું, તો બોલો ડી બરાબર પ્લસ ઓર માઇનસ 1, ને માનાંકમાં ડી પૂછ્યું હોય તો 1, આટલું બરાબર। 74 હજી તમે એ પેજમાં 88 સુધીના છે, એક્ઝામ્પલ ગણજો, પહેલાં જાતે ટ્રાય કરો, નેક્સ્ટ લેક્ચરે આપણે ફરીથી આગળ સોલ્વ કરશું। થેન્ક યુ।